જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં આજે સાંભળશું વિનાયક ચતુર્થી ક્યારે છે તેની વિધિ મહાત્મા સાથે સાંભળશું વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા આવતીકાલે તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર વીસ કારતક સુદ ચોથ શુક્રવારના દિવસે વિનાયક ચતુર્થી છે દર મહિને બે ચોથ આવે છે ચોથ એ ભગવાન શ્રી ગણેશને અતિ પ્રિયતિથિ છે ભગવાન શ્રી ગણેશ બધા દેવોમાં પ્રથમ પૂજનીય માનવામાં આવ્યા છે કોઈપણ દેવતાનું પૂજન ગણેશજીના પૂજન વિના સફળ થતું નથી આથી આપણા શાસ્ત્રોમાં વિનાયક ચતુર્થીનો ઘણો મહિમા વર્ણવ્યો છે શુદ્ધ પક્ષની ચોથને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે જ્યારે વધ પક્ષની ચોથને સંકટ ચોથ કહેવાય છે ચોથની પૂજા જીવનમાં ગમે તેવા દુઃખ દર્દને દૂર કરે છે જીવનમાં આવતા તમામ સંકટનો નાશ કરે છે જેના જીવનમાં આર્થિક સમસ્યા કે પછી ઘણા બધા કષ્ટો આવી રહ્યા છે તેમણે આ વ્રત જરૂર કરવું જોઈએ જે કરવાથી હરતા જરૂર આપણા શાસ્ત્રોમાં પણ આ વ્રતનો છે વ્રત કરનારે ઉઠી સ્નાન આદિ કાર્યથી પરવારી જો બની શકે તો આ દિવસે લાલ રંગના વસ્ત્ર ધારણ કરવા સૂર્ય દેવને ત્રાંબાના લોટામાં જળભરી લાલ ફૂલ કંકુ નાખી અધરી આપવું ભગવાન ગણેશના મંદિરે જઈ એક નાળિયેર અને મોદકનો પ્રસાદ લાલ ફૂલ અને દુર્વા અર્પણ કરવા ઓમ ગણપત એ નમઃ એ મંત્રનો સત્તાવીસ વખત જપ કરવો ભગવાનને ધૂપ દીપ કરી પ્રાર્થના કરવી ત્યાર પછી બપોરના સમયે ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી ભગવાન શ્રી ગણેશની મૂર્તિને પંચામૃત શુદ્ધ જળથી સ્નાન કરાવી અબીલ ગુલાલ પુષ્પ માળા દુરવા ચડાવી પૂજા આરતી કરવી લાડુ કે મોદકનો પ્રસાદ ધરવો આ પ્રસાદ બ્રાહ્મણોને કે પછી રમતા બાળકોને વહેંચવો આ રીતે વ્રતની પૂજા દિવસમાં બે વાર કરવામાં આવે છે આ વ્રતના દિવસે આખો દિવસ ઉપવાસ કરવો સાંજના સમયે ગ્રહણ કરતા શ્રી ગણેશ ચતુર્થી વ્રતની કથા ગણેશ ચાલીસા ગણેશ સ્તોત્ર વગેરેના પાઠ કરવા ઓમ ગણેશાય નમઃ એ મંત્રનો જાપ કરી આ વ્રત કરવું તો આ રીતે પૂજા આરતી કરી ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના સ્તુતિ કરવી વિધ્નેશ્વરાય લંબોદરાય સકલાય જગદ્રિતાય નાગાન નાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે હે ભગવાન સિદ્ધ ગણેશ વિઘ્નોના સ્વામી હે વરદાન આપનાર હે દેવતાઓના પ્રિય હે વિશાળ ઉદરવાળા હે ગજાનન નાગાનંદ પ્રભુ વેદોમાં વર્ણન કરવામાં આવેલા યજ્ઞોથી શોભાયમાન એવા હે ગૌરીપુત્ર પાર્વતીના પુત્ર ગણપતિ આપને વારમવાર નમન કરું છું તવમ વિદન શત્રુ દલનેતી ચસુંદરેતી ભક્ત પ્રીએતી સુખદેતી ફલ પ્રદેતી વિદ્યા પ્રદેત્ય થ હરેતી જયે સ્તવંતી તેભ્યો ગણેશ વર્દો ભવ નિત્ય મેવા જેનો ભાવાર્થ એવો થાય છે હે ભગવાન સિદ્ધ ગણેશ જે આપને આપના વિદન હરનાર વિદન શત્રુ સૌંદર્યવાન ભક્તિપ્રિય સુખ આપનાર ફળ આપનાર વિદ્યા દેનાર અનધ હર જેવા નામોથી યાદ કરી સ્તુતિ કરે છે તેમના માટે આપ નિત્ય વરદાયક છો ગણેશ પૂજને યુનમ પ્રસન્નો અન્ય પૂજ્યા સિદ્ધિ બુદ્ધિ સહિતો મહાગણપતિ પ્રિયતામ નમમ જેનો ભાવાર્થ એવો થાય છે વિનાયક ચતુર્થી ગણેશજીના પૂજનમાં જે કાંઈ ઓછું વધતું થયું હોય તે બધા દ્વારા સર્વના આત્મા રૂપ ભગવાન ગણપતિ સદાય અમારી પર પ્રસન્ન રહો આ પૂજન શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત ભગવાન શ્રી ગણેશને અર્પણ કરું છું આ બધુંય પ્રભુ આપનું છે મારું કાંઈ જ નથી તો આ રીતે પૂજા આરતી સ્તુતિ કરી પૂજા સંપન્ન કરવી જો શક્ય હોય તો આ દિવસે ભૂખ્યા ગરીબ બાળકોને જમાડવા જરૂરિયાત મનને અન્ન વસ્ત્રનું દાન કરવું આ રીતે યથાશક્તિ દાન પુણ્ય કરવાથી ભગવાન શ્રી ગણેશ અતિ પ્રસન્ન થશે તો આ હતી વિનાયક ચતુર્થી વ્રતની પૂજન વિધિ ભગવાન શ્રી ગણેશની પ્રાર્થના સ્તુતિ હવે સાંભળશું વ્રતની કથા વાર્તા એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવજી સાથે ચોપાટ રમવાની ઈચ્છા વ્યક્ત કરી ભગવાન શિવજીએ ચોપાટ રમવાનું શરૂ કર્યું પરંતુ આ રમતમાં મુશ્કેલી એ હતી કે હાર જીતનો નિર્ણય કોણ તેની માટે ઘાસના ભૂસામાંથી એક બાળકની રચના કરી અને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી દીધી અને કહ્યું કે તું હાર જીતનો નિર્ણય કરજે રમત શરૂ થઈ ત્યારે શરૂઆતમાં ત્રણ વાર માતા પાર્વતી જીત્યા પરંતુ તે બાળકે કહ્યું કે મહાદેવ જીત્યા છે ત્યારે માતા પાર્વતીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને એ બાળકને કાદવમાં રહેવાનો શ્રાપ આપ્યો બાળકે માફી માંગી ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે એક વર્ષ પછી નાગકન્યાઓ અહીં આવશે તેમના કહ્યા પ્રમાણે શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત કરવાથી તારા તમામ કષ્ટ દૂર થઈ જશે ત્યારે એ બાળકે ગણેશજીની ઉપાસના કરી અને ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કર્યા ભગવાન શ્રી પોતાના માતા પિતા એટલે કે ભગવાન શિવ પાર્વતીના દર્શન કરવા માટે કૈલાસ જવાનું વરદાન આપ્યું બાળક કૈલાસ પહોંચી ગયો તો માતા પાર્વતીને મનાવવા માટે શિવજીએ પણ એકવીસ દિવસ સુધી ગણેશજીનું વ્રત કર્યું અને પાર્વતી માની ગયા ત્યારબાદ માતા પાર્વતીએ પણ પોતાના પુત્રને મળવા માટે એકવીસ દિવસ સુધી વ્રત કર્યું અને તેમની આ ઈચ્છા પૂરી થઈ એવું કહેવામાં આવે છે કે આ બાળક જ ભગવાન કાર્તિકેય છે આ રીતે વિનાયક ચતુર્થી વ્રતના પુણ્ય પ્રભાવે એ બાળકને ભગવાન શિવ માતા પાર્વતીના પુત્ર થવાનું સૌભાગ્ય સાંપડ્યું હે વિઘ્ન વિનાયક તમે જેવા એ બાળકને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારને સાંભળનારને સૌને ફળજો સહુની ઈચ્છા પૂર્ણ કરજો સહુનું કલ્યાણ કરજો આટલું પ્રભાવશાળી છે વિનાયક ચતુર્થીના દિવસે કરવામાં આવતું આ વ્રત આ દિવસે ભગવાન શ્રી ગણેશની ઉપાસના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આર્થિક સંપન્નતાની સાથે જ્ઞાન અને બુદ્ધિ પ્રાપ્ત થાય છે વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરવાથી બધા કાર્ય સિદ્ધ થાય છે અને તેમની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે વિનાયક ચતુર્થી વ્રત વિશે એવું કહેવાય છે કે તેના પ્રભાવથી જીવનમાં આવતી તમામ બાધાઓ દૂર થઈ જાય છે આ વ્રતને વિધિપૂર્વક કરવાથી મનોકામનાઓ પૂરી થાય છે આ દિવસે ગણપતિની પૂજા કરવાથી સુખ સમૃદ્ધિ ધન દૌલતની સાથે જ જ્ઞાન અને બુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે અતિ પ્રભાવશાળી વિનાયક ચતુર્થી વ્રતની વિધિ તેનું મહાત્મ્ય શ્રી મહાગણેશની પ્રાર્થના સ્તુતિ વ્રતની કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે વ્રત કર્યા જેટલું જ પુણ્યફળ તમને પ્રાપ્ત થશે જો આ વિડિયો સાંભળવો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ અવનવી ધાર્મિક માહિતી અવનવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ